छोटाउदेपुर जिला पुलिस द्वारा व्याजखोरी अंगे जागृति लावा लोक दरबार योजायो। छोटाउदेपुर जिला पुलिस वडा धर्मेंद्र शर्माना अध्यक्षस्थाने गुजरात नाना धीरधार अधिनियम 2011 अन्वये नगरना दरबार हॉल खाते लोक दरबारनुं आयोजन करवामां आव्युं हतुं अने मोटी संख्यामां नागरिको उपस्थित रह्या हता, जेमां नागरिकोने व्याजखोरी अंगे जनजागृति आवे તે માટે માહિતગાર કરાયા હતા। સરકારે વ્યાજખોરીના દૂષણ સામે લાલ આંખ કરી છે। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નાગરિકો પાસે ગેરકાયદેસર વધુ વ્યાજ વસૂલ કરતા વ્યાજખોરોની સામે સમગ્ર રાજ્યમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંગે વ્યાજખોરીથી બચવા લોકોને જાગૃત કરવા છોટાઉદેપુર દરબાર હોલ ખાતે લોક દરબાર યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ મજબૂર અને લાચાર લોકોની પરિસ્થિતિ તથા ગરજનો લાભ લઈ તગડા વ્યાજે ગેરકાયદેસર નાણાંનું ધીરધાર કરતા ઇસમો વિરુદ્ધની આ ઝુંબેશમાં નાગરિકોને સાથ અને સહકાર આપવા અપીલ કરી હતી। નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લા સહિત પંચમહાલ જિલ્લામાં લાચાર લોકોને કોરા ચેક કે સોના ચાંદીની જનેશો પર 5% થી 10% સુધી દર મહિને વ્યાજ વસૂલવામાં આવે છે। કેટલાક વ્યાજખોરો વ્યાજ અને મુદ્દલનું ભેગું કરી ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીને જમીનો પડાવી લીધાના પણ કિસ્સા બન્યા હોવાનું પણ જાણવા મળે છે। સરકાર દ્વારા હાલ વ્યાજખોરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે આ સરાહનીય કાર્યપદ્ધતિથી જિલ્લામાં ઘણા ખેડૂતો વેપારીઓ વ્યાજના ચક્રમાં ફસાયા છે, તેમને મુક્તિ મળે એ ઈચ્છનીય છે। છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર ટાઉનના જે દરબાર હોલ છે ત્યાં જે સામાજિક દૂષણ જે વ્યાજખોરી સમાજમાં ચાલતા હોય છે એના ખિલાફ જે ગુજરાત સરકારની મુહિમ અત્યારે ચાલુ છે કે કોઈ પણ વ્યાજખોરીમાં ફસાઈ નહીં જાય અને કોઈ પણ માણસ એનો ભોગ નહીં બની જાય, એને વિરુદ્ધ જે અગ્રિમતા ગુજરાત સરકારે પાટીને અને ગુજરાત પોલીસને લોક દરબાર યોજનામાં યોજવામાં સૂચન કરવામાં આવ્યું, એ લોક દરબારમાં અમે તમામ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ જે નાના નિર્ધારના રજિસ્ટ્રેશન ધરાવતા હોય અને સરકાર પાસે રજિસ્ટર્ડ હોય એવા માણસ જે વ્યાજ ઉપર પૈસા આપે તો એવા માણસ એક અમુક જે રેટ સરકાર તરફથી નક્કી થઈ હોય એ રેટની ઉપર પૈસા નહીં આપી શકે કે જે આમ જે રજિસ્ટર નહીં થયેલા હોય એવા કોઈ પણ માણસ વ્યાજખોરીના ધંધા પણ નક્કી કરી શકે, તો એવા કોઈ માણસ ધંધા કરતો હોય અને જે રજિસ્ટર કરેલા માણસ જે લેવાયેલા વ્યાજ છે એનાથી ઉપર વ્યાજ લેતો હોય તો એને ખિલાફ કાર્યવાહી કરવામાં આવશે। લોકો ડાયરેક્ટ આવીને અહીંયા લોક દરબારમાં કે પછી એના પછી પોલીસ સ્ટેશનમાં કે DYSP ઓફિસમાં કે અમારી SP ઓફિસમાં પણ આવીને આવી રજૂઆત કરી શકે છે। એક નિયમ બહુ કડક છે, તેમાં લોકો સામે ફોજદારી ગુના તો દાખલ થશે જ, પછી એ લોકોની જે સંપત્તિ છે એ પણ ટાંચમે લેવામાં આવે છે, એટલે એ કડક નિયમ સાથે એ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે જેથી લોકો પોતાની સંપત્તિને બચાવી શકે છે, જે પ્રેશરમાં આવીને જે ઊંચા વ્યાજના કારણે એ લોકો પોતાની જમીન જાયદાદ અને જેવરને વેચી દેતા હોય છે, અમુક વખતે લોકો એટલા પ્રેશરમાં આવી જતા હોય છે કે આત્મહત્યા સુધી પણ પહોંચી જતા હોય છે, એટલે એનાથી લોકો બચી શકે છે અને પોતાના જીવન સામાન્ય રીતે નિર્વાહ કરી શકે, એટલે આ વ્યાજખોરી વિરુદ્ધ એક છોટાઉદેપુર જિલ્લા પોલીસે મોહિમ ચાલુ કરી છે, એમાં તમામ લોકો ભાગીદારી બને અને આવા લોકો જે રજિસ્ટર થયેલા વગર વ્યાજખોરીના ધંધા કરતા હોય એની ઇન્ફોર્મેશન અમે આપે જેથી અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરી શકીએ।